તો ચાલો હેડનું
બહુવચન થશે રોઝ. ત્યાર પછી ઇઝ નું થઈ જશે આર. મેંગો એનું થશે મેંગોસ, એમ એ એન જી ઓ એસ. ત્યારબાદ પેજ નંબર 35 નંબર 4 એનું ચિત્ર છે પોપટ. પોપટને શું કહેવાય? પેરોટ. ધીસ ઇઝ અ પેરોટ. આ પોપટ છે. ચાલો બહુવચન કરો. ધીસ ટુ ધીસ ઇઝ નું આર અને પેરોટ એટલે પી એ ડબલ આર ઓ ટી એસ. હવે ત્યાર પછી નંબર 5 શું છે? ટોપી. પેરો છો ને બધા? કેપ. ઉનાળામાં ચડતાથી બચવા માટે કેપ પહેરો છો બધા? ચાલો શું એમ છે? ધેટ ઇઝ અ કેપ. પેલી ટોપી છે તેની સામે ગણોથી એક ફૂલ તમને છ ટોપી આપેલી છે એટલે બહુવચન થઈ ગયું. તો ચાલો ધેટ નું બહુવચન છે તો આ ઇઝ નું આ અને કેપ નું કેપ સી એ સી એસ. હવે નંબર 6 ધીસ ઇઝ અ વોચ. વોચ એટલે ઘડિયાળ. આ ઘડિયાળ છે. કઈ ઘડિયાળ? તો કે તમે લોકો હાથમાં જે પહેરો છો ને તે કાંટા ઘડિયાળ. ચાલો હવે જે બહુવચન જુઓ એટલે અહીં તમને બે વોચ આપેલી છે એક થી વધુ એટલે બહુવચન. તો ધીસ નું ટી એ ડી એસ ઇ વાળું ધીસ, ઇઝ નું આર અને વોચ નું વોચિસ ડબલ્યુ એ ટી બહુવચન. ધીસ નું થશે પી એ ડી એસ ઈ ધીસ ઈઝ
અને ડોગ નું DOGS ડોગ્સ કુતરા ઓકે આ કુતરાઓ છે ત્યારબાદ ફેરી રેગો ચાલો ફેરી નું ડોગ ઇઝ નું આ ને બોક્સ નું બોક્સ ઇઝ DOGS DS હાલો પેલા બોક્સીસો છે એટલે કે પેટીઓ છે નંબર 14 ઇઝ ઇઝ એ કપ આ કપ છે આ પ્યાલો કે આ પ્યાલો છે અને બહુવચન એટલે એકથી વધુ ઇઝ નું ડી એચ એસ ઈ વાળું ઇઝ કરશું ઇઝ નું કરશું આર આર્ટિકલ નીકળી જશે અને કપ નું સી યુ પી એસ કપ આ પ્યાલાઓ છે હવે નંબર 15 ફેટી સેટ ટોમેટો પહેલું ટમેટુ છે ચોથી એ બહુવચનમાં કેટલા ટમેટા આવ્યા એક બે ત્રણ ચાર અને પાંચ એક થી વધુ એટલે પાંચ ટમેટા હેટનું ઢોલ ઇઝનું આર અને આ બહુવચન ટમેટોનું બહુવચન ટમેટોસ એટલે ટમેટા ઓ ચાલો 15 એ 15 વાક્યો હતા એક વચનમાં તેને આપણે બહુવચનમાં રૂપાંતર કરેલા છે આ બધું તમે તમારી બુકમાં લખી લેજો અને તમારી રફ નોટમાં રફ બુકમાં તમારે શું લખવાનું છે છો પેજ નંબર 32 ઉપર અહીંયા તમને ફીસ અને ઠેક અને તેની સાથે તેનું બહુવચન આપેલું છે અને ક્રિયાપદ ઇઝ બહુવચન આ થાય છે તે તમારે બે વખત લખી અને સમજીને પાકું કરી લેવાનું છે હવે જો જે બધા પેજ નંબર 37 એમાં તમને અહીંયા જે ચિત્ર આપેલું છે ને એની સાથે તમને પોએમ પણ આપેલી છે હવે આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે અને કવિતા જે પોએમ છે તેને તમારે ગાવાનું છે અને બાકી કરવાનું છે ક્લોક ક્લોક એટલે કે ઘડિયાળ આ ક્લોક નું ચિત્ર તમને આપે